બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધારાસભ્ય અનંતભાઈ પટેલ પર થયેલા હુમલાના વિરોધમાં જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપ્યું. વાસંદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલ પર બે દિવસ અગાઉ સાંજના સમયે ખેરગામ નજીક હુમલો થયો હતો. ખેરગામના એક કાર્યક્રમમાં હાજરી આપવા જતા હતા એ સમયે ધારાસભ્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. ખેરગામ બજારમાં ધારાસભ્યની કાર અને ધારાસભ્ય પર હુમલો કરવામાં આવતા ખરભરાટ મચી જવા પામ્યો હતો, જેમાં ધારાસભ્ય લોહીલુહાણ થયા હતા, જેને લઈ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઘટના અંગે વિરોધ વ્યક્ત કર્યો હતો. આદિવાસી નેતા અને વાસંદાના ધારાસભ્ય છેલ્લા કેટલાક સમયથી તાપી પ્રોજેક્ટ જેવા આંદોલનો થકી ચર્ચાઓમાં આવ્યા હતા. વિરોધને વધતા જતા આખરે તંત્રએ ધારાસભ્ય આગળ ઝૂકવું પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આગામી સમયમાં જ્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, તેવામાં હવે ગુજરાતનું રાજકીય માહોલ તેની ચરમસીમાએ પહોંચ્યું છે. ખેરગામના ભરબજારમાં કોંગી ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થતાં હવે કોંગ્રેસ પણ મેદાનમાં ઉતરી છે. કોંગ્રેસ સત્તાધારી પાર્ટી ભાજપ સામે બાયો ચઢાવી છે અને ભાજપના જ સ્થાનિક અગ્રણી નેતાઓએ હુમલો કર્યો છે તેવા આક્ષેપ કર્યા હતા. સાથે જ ગુજરાતમાં જો ધારાસભ્ય જ સુરક્ષિત ન હોય તો આમ જનતા શું સુરક્ષિત હશે તેવું પણ જણાવ્યું હતું. અને ધારાસભ્ય અનંત પટેલ પર થયેલ હુમલાના એક આરોપીઓને વહેલી તકે પોલીસ વિભાગ ઝડપી તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી પણ માંગ ઉચ્ચારવામાં આવી હતી. વલીભાઈ બાબરિયા, જેડેશ ટીવી, ભરૂચ. વાસદાના ધારાસભ્ય અનંત પટેલ ઉપર જે રીતે ભારતીય જનતા પાર્ટી સરકારના ઇશારે, ગુજરાતની સરકારના ઇશારે જે રીતે ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયતના પ્રમુખ અને તેમના સાથીદારો દ્વારા જે રીતે હુમલો કરવામાં આવેલો છે, મારી નાખવાની કોશિશ કરવામાં આવેલી છે, ત્યારે એવા આરોપીને ધરપકડ કરવા માટે આજે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે ધરણાના કાર્યક્રમો યોજાયેલા છે, આવેદનપત્રના કાર્યક્રમો યોજાયેલા છે. ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ અનંત પટેલ ઉપર જે હુમલો થયેલો છે એ આરોપીઓને તાત્કાલિક અસરથી ધરપકડ કરવામાં આવે અને આ સરકાર દ્વારા જો ધરપકડ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉપવાસના કાર્યક્રમો પણ કરવામાં આવશે.